तो बाळको आपणे बोलता मूळ अक्षर शिक्या लखता शिक्या हवे कया मूळ अक्षर मां फरक छे ते आपणे शिकीशुं तो बाळको आ छे द तो जुओ ग गसे गर अने द बन्ने तमने आम सरखा लागे पण एमां डिफरन्स छे जुओ एमां फरक छे અહીંયા ગોળ કરવાનું છે ધમા અને અહીંયા શિરો રેખા તેની નાની છે કારણ કે અહીંયા વળાંક છે આપણે શીખ્યા કે જ્યાં અહીંયા વળાંક હોય ત્યાં શિરો રેખા નાની આવે એ જ રીતે છે ન નસે નલ તો ન અને ત જુઓ આમાં છે અહીંયાથી ગોળ છે અને અહીંયા ખુલ્લો ભાગ છે તો આને ત તસે તબલા તો આમ તમને બંને સરખા લાગે પણ અહીંયા અમુક ફરક છે એ જ રીતે પ પસે પત તો પ અને થ જુઓ થ માં અહીંયા વળાંક છે અહીંયા વળાંક ની જો એટલે શિરો રેખા નાની આપણી અને ય ય જુઓ વ્યક્તિ નો ય ય માં જુઓ અહીંયા અહીંયા પેટ કાઢવાનું છે અહીંયા પેટ જે રીતે આપણે ય માં ને પ માં છે નહીં અને સ ષટ્કોણનો શ તો આ ષટ્કોણના શમાં પણ આ રીતે કરવાનું છે કોના જેમ અને પછી અહીંયા ત્રાસી લાઈન કરીશું એટલે ષટ્કોણનો શ બની જશે એ જ રીતે જુઓ ફ આ ફ છે તો ક અને ફમાં ફરક છે જુઓ ગમાં અહીંયાથી વળાંક આપણે આડી લીટીને અડાડવાનું છે અને અહીંયા સીધી લીટી કરવાની છે પછી આ રીતે વળાંક કરવાનું છે તો આ ક અને ક માં ફરક છે બાળકો અહીંયા આ રીતે કરવાનું છે અહીંયા વાળવાનું છે એ જ રીતે બ બ જુઓ બ અને બ જુઓ આ લખવાના બંને સરખા પણ બ માં આ રીતે આપણે ત્રાસી લાઈન કરીશું આમાં છે નહીં તો આમાં આ ફરક છે ત્રાસી એ જ રીતે ભ જો ભ તો ભ અને મ બંને જો તમને ફરક શું લાગે છે કે આમાં રાઉન્ડ છે અને આમાં ગોળ છે નહીં એટલે અહીંયા અહીંયાથી વળાંક લીધો છે એટલે નાની આપણે શિરો રેખા બાંધી એ રીતે મ મ માં મેં સમજાવ્યું તમને કે મ માં આપણે ગોળ કરતા નથી સીધી લીટી કરવાની છે એ જ રીતે ર જો ર અને સ એ હવે આમાં આપણે શીખીશું સ અને ર આમાં આનો મિત્ર છે ઘરનો સ મિત્ર છે તો અહીંયા આડી લાઈન કરી આ રીતે અને આમ કર્યું એટલે સ બની ગયું તો આમાં આ ફરક છે આ આડી લાઈનો અને આ ઊભી લાઈનો